જય સ્વામનારાયણ વેલકમ ટુ અવર એ લર્નિંગ ક્લાસ ઓફ ગોકુલધામ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ કોમર્સમાં જે ઇલેવન નંબરનું જે કાવ્ય છે જેનું નામ છે વડલો અને પંખીડા વડલો એટલે કે એક વૃક્ષ કે વડ જે એને કહીએ છીએ તે અને પંખીડા એટલે કે પક્ષી તો અહીંયા વડલો અને જે પંખીડા જે છે એની વાત સુંદર રીતે અહીંયા રજૂ કરવામાં આવી છે તો એ કાવ્યની આપણે સમજૂતી મેળવી પહેલાં આપણે જે એના કવિ છે દુલ્લા કાગ એમની ટૂંકમાં આપણે પરિચય એમનો મેળવી લઈએ તો દુલ્લા કાગ જેમનો જન્મ પચીસ અગિયાર ઓગણીસસો બે અને અવસાન બાવીસ બે ઓગણીસો સિત્યોતેર લોકસાહિત્ય સંશોધનમાં ઝવરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલ્લાપયા કાગની રચનાઓ મુખ્યત્વે બે પ્રકારની છે એક ચારણી છાંટવાળી ગુજરાતી ભાષામાં રચાયેલી અને બીજી છે વ્રજ હિન્દીમાં રચાયેલી એમુક એમનું સમગ્ર કાવ્ય સાત ભાગમાં પ્રકાશિત થયું છે ઉપરાંત ચંદ્રભાવની સોરઠભાવની મહિમા કૃતિઓ તેમણે આપી છે એમની રચનાઓ બૌદ્ધ પ્રભાત પ્રધાન તેમજ ઉદ્બોધનાત્મક હોય છે એમાં સરળ બાની સાથે ભાવો તેમજ ભાવની સચ્ચાઈભરી અભિવ્યક્તિ જોવા મળે છે કંઠ કહેણી અને કવિતા એમણે વરેલા હતા ગુજરાતી લોહી સાહિત્યને એમણે બળને પૃષ્ટિ આપ્યા તો બીજી ત બાજુ ચારણી પરંપરાને પોતી કી રીતે જીવંતતા અર્પી વારસામાં મળેલી ચારણીવાની લોકવાણીને વર્તમાન યુગને અનુરૂપ રચનાઓમાં વિનિયોગ કરીને એમણે જાણે જાતે સર્જી દીધી હતી સાહિત્ય માનવીના જુદા જુદા મનોભાવોની સુંદર અભિવ્યક્તિ છે લોકોના જીવનના તડકા છાંયા આશા અભિલાષા એમાં વણવાયા હોય છે લોકજીવનની રમ્યતા ભવ્યતા લાગવ લાલિત્ય ચોટડૂકતા બળકટપણું એમાં સહેજે ઉતર્યા હોય છે કવિ કાગ આવા લોકસાહિત્યના ખરા મર્મી કવિ છે જન્મે ચારણ હોવાથી મધ્યયુગની પરંપરાઓ એમની કવિતામાં સજીવ થાય છે આ સાથે ગાંધીયુગ સ્વ સ્વરાજયુગ પણ એમણે ગાયો છે અહીં મૂકેલું એમનું ભજન કાવ્ય માનવીની સાચી મહત્તા તરફ આપણા સૌનું ધ્યાન દોરે છે આ કાવ્ય આમ તો એક રૂપક છે પરસ્પરની સ્વાભાવિક રીતે થતી અહીં રહેલી લેમાંથી એક સ્નેહ સંબંધ ઊભો થાય છે આવી સ્નેહ ભાવનાના સંબંધ જોડાયેલ બે વ્યક્તિ કે સમૂહ એકબીજા સાથે એવા ઓતપ્રોત હોય છે જે જીવનની ગમે તેવડી પણ મોટી મુસીબતો પણ એમને છૂટા પાડી શકતી નથી પંખીડાને પાંખો હોવા છતાં વડલાને ત્યજી દેવા કરતાં તેઓ સાથે જ મરવાનું પસંદ કરીને પરસ્પરના સ્નેહ તાંતને દ્રઢ બનાવી આપણને મૂલ્ય મૂલ્યવાન શીખ પહોંચાડે છે તો વિદ્યાર્થી મિત્રો આ થયું જે લેખક જે છે દુલા કાગ એમના ટૂંકમાં પરિચય અને આપણે જે કાવ્ય જે જોવાનું છે એની ટૂંકમાં આપણે માહિતી આપણને મેળવી કે એમાં મુખ્ય બાબત કઈ છે તો હવે જે વડલો અને જે પંખીડા જે કાવ્ય છે એની આપણે સમજૂતી મેળવીશું એને સમજીશું તો અહીંયા દુલ્લાગે સરસ રીતે વડલાને અને પંખીડાને સરસ વાંચા આપી છે અને ઘણું બધું આપણને આ કહી જાય છે તો પહેલાં વડલો પોતે કહે છે કે વડલો કહે વનરાયું સળગી મૂકી દીઓ ને જૂના માળા ઉડી જાઓ પંખીડા પાંખું વાળા તો અહીંયા જે વડ છે જે વડલો છે એ કહે છે હવે આ જે વન છે જે જંગલ છે એમાં આગ લાગી છે એટલે કે સળગી છે કે આગ લાગી છે કે મૂકી દો ને જૂના માળા હવે કહે છે તમે અહીંથી ઉડી જાઓ તમને પાંખો આપી છે કે તમારો જે માળા મારી ઉપર કર્યા છે એ માળા તમે હવે અહીંયા છોડી દો જૂના માળા અને કંઈક બીજે નવા માળા બનાવો કારણ કે અહીંયા આગ લાગી છે તમે બચી શકશો નહીં અને અહીંયાથી ઉડી જાઓ પંખી પાંખું વાળા તો અહીંયા એક આ વડલો અને જે પંખી છે માત્ર રૂપક છે કે એ બે દ્વારા આપણને ઘણું બધું આ સમજાવી જાય છે શું કહે છે વડલો કે અહીંયા વન સળગ્યું છે તમને તો સરસ પાંખો આપી છે તો તમારા જે જૂના ઘર છે મારી ઉપર જે માળા છે તમે છોડીને બીજે ક્યાંક નવા માળા બનાવો આભે અડિયા સેન અરગ અગનના ઢળિયા આદસ ઢાળા આ ગળીએ ચડી ચોટ અમોને ઝડપી લેશે જ્વાળા ઉડી જાઓ પંખી પાંખું વાળા તો શું કહે છે આની જે જ્વાળા છે જે અગ્ન છે જે અગ્નિ છે એ એનું જે સૈન્ય છે અગ્નિનું જે સૈન્ય તો જે સૈન્યરૂપી જે અગ્નિ છે એ અગ્નિ કે છે અહીંયા આભે અડી છે એટલે ખૂબ જ એ જ્વાળાઓ નીકળે છે ખૂબ જ આગ લાગી છે તો કે આકાશે અડી જાય છે અને ઢળિયા આ દસ ડાળા એટલે કે બધી દિશાઓ તરફથી અગ્નિઓ અહીંયા આવે છે આ ગળીએ ચડી ચોટ અમોને એટલે કે છે ચડી ચોટ એટલે કે અત્યારે જ તરત જ કે છે અમને આ ક્ષણે અમારે કે આ ઝડપી લેશે જ વાળા આ જે અગ્નિ છે એ વડલો કહે છે અમને ઝડપી લેશે કે છે અમને બાળી મૂકશે અને તરત જ બાળી મૂકશે વાલ લાગશે નહીં પણ કે તમે ઉડી જાઓ પંખી પાંખુંવાળા કે તમને અમે તો સળગી દઈશું અમને તો આ અગ્નિ છોડશે નહીં પણ તમને તો પાંખોવાળી છે કે છે તો તમે અહીંથી ઉડી જાઓ બોલ તમારા હૈડાના બેઠા રૂડા ને રસવાળા કોકદી આવી ટી જાજો મારી રાખ ઉપર રૂપાળા ઉડી જાઓ પંખી પાંખું તો એ કે તમારા બોલ મારા હૈયાણામાં ખૂબ જ બેઠેલા છે કે અમને ખૂબ જ આનંદ કારણ કે તમારા બોલ બહુ મીઠા છે તમે સરસ બોલો છો અને રૂડાને રસવાળા તમારા જે બોલ છે એ ખૂબ જ રસવાળાને રૂડા એટલે ખૂબ જ સુંદર છે આપણને સાંભળવા ગમે તેવા છે કોકદી આવી ટંકી જાજો એટલે કોક દિવસ તમે અત્યારે ઉડી જાઓ અહીંથી પણ કોક દિવસ સમય આવે કે છે અહીંયા કોઈક દિવસ તમે આવજો અને ટોંકી જાજો તો તમારા જે મીઠા બોલ છે તમારો મીઠો અવાજ છે ક્યારેક અહીંયા અમને સંભળાવતા જજો મારી રાખ ઉપર રૂપાળા તો અમે તો રખ્યા થઈ જઈશું અમે અહીંયા રહેવાના નથી કારણ કે આગની જે છે જે એ અમને છોડશે નહીં અમને બાળી મૂકશે અને અમારી રખ્યા થઈ જશે પણ તમે રૂપાળા પંખીડા તમારો મીઠો અવાજ અમારી જે રખ્યા થઈ જાય એ રખ્યા ઉપર આવીને બેસજો અને મીઠો અવાજ તમારો અમને સંભળાવજો પ્રેમી પંખીડા પાછા નહીં મળીએ આ વનમાં વિઘ તાળા તો કે છે પ્રેમી પંખીડાઓ આપણે હવે કહે છે ફરીથી મળીશું નહીં કારણ કે અમે તો અહીંયા તમે ઉડી જાઓ ને અમે તો અહીંયા રાખ થઈ જવાના છે એટલે કે આપણે પ્રેમી પંખીડા પાછા અમે મળીશું નહીં પડદા આડા મોતના પડ્યા તે પર જડિયા તાળા ઉડી જાઓ ઓ પંખીડા પાખું વાળા શું કે છે કે આપણે ફરીથી નહીં મળીએ કારણ કે અમારું તો મોત આવી ગયું છે મોત અમારી આગળ છે અમને દેખાય છે અમે તો બળીને રાખ થઈ જશું પણ તમે અહીંયાથી ઉડી જાઓ તો અહીંયા સુધી એ પોતે જે વડલો જે છે વડ કહે છે પંખીઓને કે અમે તો બળી જઈશું પણ તમે અહીંયા પાંખીવાળા પંખી ઉડી જાઓ હવે પંખી આ સાંભળીને શું જવાબ આપે છે પંખી કહે છે પંખીઓ આશરે તારે ઈંડા ઉછેર્યા શું પંખી કહે છે કે હે વડલા તારા આશરે તારા તારે આશરે તારા આધારે કહે છે અમે અહીંયા ઈંડા મૂક્યા છે અને એ જે ઈંડા ઉછેર્યા છે કે છે તારા આશરે તારા વિશ્વાસે કે છે તારા ઉપર આજે ઈંડા જે છે એ અહીંયા મોટા થયા છે ત્યાંથી અમે બીજાઓ પક્ષીઓને જન્મ આપ્યો છે બચ્ચાઓને જન્મ આપ્યો છે ફળ ખાધા રસવાળા તારા છોડ ઉપર કે છે તારા તારો આશરો લઈને અમે ફળ રસવાળા ખૂબ જ મીઠા ફળ પણ ખાધા છે તારી ઉપર માળા કરીને મરવા વખતે સાથ છોડી દે એ મોઢા મસવાળા ઉડી જાઓ પંખીડા પાખું વાળા તો પંખીઓએ સરસ જવાબ આવે છે કે અમે તારા ઉપર ક્યાંય ઈંડા મૂક્યા છે અહીંયા માળા બનાવ્યા છે અને રસવાળા ફળ પણ ખાધા છે મરવા વખતે સાથ છોડી દે એ મોઢા મસવાળા અને તારો આજે તું તારું મૃત્યુ આવ્યું છે અને જો અમે તારો સાથ છોડી દઈએ તો એ સારું કહેવાય નહીં એ અમારા સ્વભાવમાં નથી કે છે એ ખોટું કહેવાય કે તારા તારા આશરે તો કે અમે સરસ માળા બાંધ્યા છે સરસ ઈંડા આપ્યા છે સરસ ફળ ખાધા છે અને તારો કપરો સમય છે ને જો અમે અહીંયાથી નીકળી જઈએ અહીંયાથી ઉડી જઈએ તો એ અમારે સારું કહેવાય નહીં એ મારા સ્વભાવમાં નથી કહે છે એટલે તને અમે છોડીશું નહીં આવા કપરા સમય મુશ્કેલીના સમયમાં ભેળા મરશું ભેળા જન્મશું તારે માથે કરશું માળા કા કહી આપણે ભેળા બળશું ભેળા ભરશું ઉચાળા ઉડી જાઓ પંખીડા પાંખું વાળા તો શું કહે છે ભેળા મરશું એટલે કે સાથે મરીશું આપણે અને સાથે જન્મ લઈશું અને તારે માથાએ કરશું માળા એટલે કે અમે તને છોડીને નહીં જઈએ કારણ કે અત્યારે તારે ખૂબ જ કપરો સમય છે અને તારો સાથ છોડી દઈએ એ અમારા સ્વભાવમાં નથી આપણે ભેળા કે સાથે મરશું ને સાથે જન્મ લઈશું અને ફરીથી તારા માથા ઉપર કહે છે અમે માળા બનાવીશું કાગ કહે એટલે જે કાવી કાગ છે દેદુલા કાગ એ પોતે કહે છે કે આપણે ભેળા બળશું એટલે કે આપણે ભેળા બળી જઈશું કે છે અને ભેળા બળશું ઉચાળા તો આપણે અહીંયાથી સાથે જ જઈશું કે છે ઉચાળા જે સાધન સામગ્રી જે છે એટલે કે આપણે સાથે મરીશું અને સાથે જન્મ લઈશું તો માત્ર આ ત્યાં પંખીડા અને જે આ વડલો છે તો મારા રૂપક છે પણ આપણે જે રીતના માનવીઓ હોય છે ઘણા સ્વભાવ એવો હોય છે કે સારું સારું હોય ત્યારે તમારો સાથ ને જ્યારે તમે મુશ્કેલીમાં હોય તો એ તમારો મિત્ર એ તમારો સાથ છોડીને ચાલ્યો જાય છે તો એ માત્ર રૂપક છે પંખીડો અને એ જે વડલો છે પણ અહીંયા વાત છે જે માનવનો સ્વભાવ છે એની વાત કાગે અહીંયા સરસ રીતે રજૂ કરી છે તો આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે આપણા મિત્રને જ્યારે સારું હોય અને ત્યારે સાથ આપીએ પણ જ્યારે એ જ મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે આપણે જો એનો સાથ ના આપીએ તો આપણાથી મૂર્ખામી ભર્યું આપણે જેટલું મૂર્ખ કોઈ છે ને આપણે જેટલું કોઈ સ્વાર્થી હોય નહીં જ્યારે પણ આપણે એકબીજાની મદદની જરૂર હોય ત્યારે આપણે પડખે ઊભું રહેવું જોઈએ માત્ર સારા જ સમયમાં નહીં પણ જ્યારે સામે બાળકીનો જ્યારે ખરાબ સમય જો આવવાનો હોય તો પણ આની એ પડખે આપણે ઊભું રહેવું જોઈએ અને તમારે પણ એ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કોઈનો ખરાબ સમય હોય તેને સરસ સરસ રીતે મદદ કરવી અને આપણાથી જેટલું બને એટલું એને મદદ કરવી અને સપોર્ટ કરવો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે કાવ્ય હતું એ આપણે પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ